નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. હાંસોટના અલવા ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચના મોત. કારમાં સવાર ભરૂચના એક મુસ્લિમ પરિવારની ચાર મહિલા સહિત એક પુરુષનું મોત, એક બાળકનો આબાદ બચાવ. શહેરને દેશભક્તિમાં રસ તરબોળ કરતો વતનના રતન કાર્યક્રમ યોજાયો. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત વતનના રતન આઝાદીની અમર કથાઓને નગરજનોએ માણી. સુપ્રસિદ્ધ સાહિત્યકાર સાઈરામ દવેના કંઠે આઝાદીની અમર કથાઓ સાંભળવાનો અનેરો અવસર નગરજનોને ઘર આંગણે પ્રાપ્ત થયો. ભરૂચ અંકલેશ્વરમાં પારસી સમાજ દ્વારા નવા વર્ષ નવરોઝની ઉત્સાહભેર ઉજવણી. નવા વર્ષ નિમિત્તે પારસી સમાજ દ્વારા અગિયારીના દર્શન કરાયા, એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક કારમાં સવાર ભરૂચ અને જંબુસરની ચાર મહિલાઓ અને એક પુરુષ મળી કુલ પાંચના મોત નિપજ્યા હતા, જ્યારે આ અકસ્માતમાં એક બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. હાંસોટ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. ભરૂચ જિલ્લાના હાંસોટના અલવા ગામ નજીકથી પસાર થઈ રહેલ બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે એક કારમાં સવાર કુલ પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં ચાર મહિલા અને એક પુરુષના મોત નિપજ્યા હતા. આ અકસ્માતની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કારમાં ફસાયેલ એક બાળકને હેમખેમ બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો અને સારવાર અર્થે હાંસોટની કાકાબા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. કારમાં સવાર મારિયા ફેઝલ દિલાવર પટેલ, ઉંમર વર્ષ 28, રહેવાસી જંબુસર, આફિફા સફવાન ઇલિયાસ, ઉંમર વર્ષ 28, રહેવાસી સોહેલ પાર્ક ભરૂચ, ઇમ્તિયાઝભાઈ અહમદભાઈ પટેલ, ઉંમર વર્ષ 62, રહેવાસી મુસ્લિમ સોસાયટી ભરૂચ, સલમાબેન ઇમ્તિયાઝભાઈ પટેલ, ઉંમર વર્ષ 55, રહેવાસી મુસ્લિમ સોસાયટી ભરૂચ, અને જમીલા ઇકરામ પટેલ, ઉંમર વર્ષ 48, રહેવાસી સોહેલ પાર્ક ભરૂચનો સમાવેશ થાય છે. હાંસોટ પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના ઓમકારનાથ ઠાકોર ભવન ખાતે વીર પુરુષોને આઝાદીની લડતમાં વહોરેલી શહીદી આજની પેઢીના નવયુવાનો સુધી પહોંચાડવા સાઈરામ દવેના કંઠે આઝાદીની અમર કથાઓ નામનો કાર્યક્રમનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આઝાદીના અમૃતકાળમાં સમગ્ર દેશ જ્યારે મારી માટી મારો દેશ વીરોને વંદન કાર્યક્રમ ઉજવી રહ્યો છે, ત્યારે સ્વતંત્ર પર્વના પાવન અવસરે મહામૂલી આઝાદી આપવામાં જે વીર પુરુષોએ શહીદી વહોરી છે તેમને યાદ કરવા તથા તેમના બલિદાનને નવી પેઢી સુધી પહોંચાડવા માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત વતનના રતન આઝાદીની અમર કથાઓ સુપ્રસિદ્ધ સાહિત્યકાર સાઈરામ દવેના કંઠે આઝાદીની અમર કથાઓ સાંભળવાનો અનેરો અવસર ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે નગરજનોને પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સરસ્વતી વંદના કરવામાં આવી હતી. ત્યારબાદ કલેક્ટર તુષાર સુમેરાએ પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતું. આવનાર સમયમાં ભરૂચ અને અંકલેશ્વરમાં હજુ આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવશે. રહેવા યોગ્ય ભરૂચનું સ્વપ્ન આપણે બધા ભેગા મળીને પૂરું કરીશું. વધુમાં તેમણે સાહિત્યકાર સાઈરામ દવેને ભરૂચની ઓળખ બનેલ સુજનીની ભેટ આપી સુજની કળા વિશે જણાવી એક ધરોહર સાચવવાના પ્રયાસ અને તેના પરિણામની ચર્ચા કરી હતી. સુપ્રસિદ્ધ સાહિત્યકાર સાઈરામ દવેના કંઠે આઝાદીની અમર કથાઓ સાંભળવાનો અનેરો અવસર નગરજનોએ માણ્યો હતો. આ પ્રસંગે સાઈરામ દવે આઝાદીની ચળવળમાં ભાગ ભજવનાર ભરૂચના ક્રાંતિવીરોને યાદ કરી તેમના કર્મોને વર્ણવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણાએ પણ પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ડીડીઓ પ્રશાંત જોશી, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, નિવાસી અધિક કલેક્ટર એન આર ધાંધલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકાના સભ્ય હેમંત પ્રજાપતિ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્રાહ્મણ પરિવારમાંથી મોકલેલો છોકરો કાશીની અંદર સંસ્કૃત શીખતો હોય અને અંગ્રેજોના ટોળા સામે ફેરવીને એક પથ્થર મારે અને માથું ફોડી નાખે એક અંગ્રેજ અધિકારી. તિલક કરેલા કોઈ છોકરો હતો. અંગ્રેજીમાં અધિકારીઓ કે મુજે જિસને મારા ઉસને ટીકા કિયા થા,
છોટા સા લડકા થા. એટલે અંગ્રેજો ગોતી લે કે આવો છોકરો કેરીની ફાડી જેવી આંખું છે, 14 વર્ષના છોકરાને કોર્ટમાં જ્યારે મોકલવામાં આવે એની ઉપર કેસ ચાલે ત્યારે અધિકારી, બહુ જૂનો પાઠ આપણે બધા ભણવામાં આવી ગયો છે આમ તો, તમને કદાચ યાદ હોય તો, આજે હું આ તબક્કે મને આ મંદિરથી ધક્કો મારે ચંદ્રશેખર આઝાદ, એટલે પૂછે કે તારો બાપ કોણ, તો કે સ્વતંત્રતા, તારી માં કોણ, તો કે આઝાદી, તારું ઘર, તો કે જેલ, જેલ મારું ઘર છે, આ 14 કોરડાની ત્યારે એને સજા મારવા લગાડવામાં આવે છે. અને એ સજા પછી અંગ્રેજો એવા એવા હોશિયાર હતા કે પછી પોતે બહુ માનવતાવાદી છે ને, એટલે એને 3 આના આપવામાં આવે કે એ તને જે લોહી નીકળી ગયું, બરડો ફાટી ગયો, આખે લોહીની તાળા નીકળી, 14 વર્ષના છોકરા હું હરવી. અને પછી એને 3 આના પોલીસે આપ્યા કે તું આનાથી તારી દવા કરાવી લેજે. ત્યારે 3 આના કીધા કે આ દવા માટે મને 3 આના આપ્યા, એટલે ફેરવીને પોલીસની માથે ઘા કરેલા કે આ 3 આના તે નમક હરામી કરી છે, તારા છોકરા માટે રમકડો લઈ દેજે, મારે આ રમકડાની જરૂર નથી, મારે આ પૈસાની જરૂર. શહીદોનો તિરંગામાં વીંટળાઈને દેહ આવે, એ આપણે હવે તો એટલી જાગૃતિ છે કે જે ગામમાં હમણાં અમદાવાદની અંદર કોઈ એક શહીદ, હા એક વાર એની શહાદતને આપણે મા ભારતીની જય બોલાવીને વધાવીએ, ભારત માતા કી. તો જેટલી શહીદોની આપણને કિંમત છે એટલી જ આપણને આપણા કિસાનની પણ કિંમત હોવી જોઈએ દોસ્તો. કે જ્યારે કોઈ કિસાન પાક નિષ્ફળ જાય અને સુસાઇડ કરી નાખે છે ને, મારું એવું માનવું છે કે ત્યારે એની લાશે તિરંગામાં વીંટળાઈને એની સ્મશાન યાત્રા નીકળવી જોઈએ, આ મારું માનવું. બોલો ગાજ તો ગયો, 10-1 ફૂટ હેઠે પડ્યા પછી પાણીમાં છોકરાએ હળવે એકથી પેરાશૂટ કાઢ્યો, ભરૂચનો હશે છોકરો, એને ક્રિટિકલ સિચ્યુએશનમાં કેમ કામ કરવું ને એની એની બરાબર ખબર હતી. આ હવે એક દિન અવાજ કર્યો કે બેન, ઓલે કીધું પ્રેમ આંધળો હોય છે, છોકરીએ કીધું ને, આને એટલે કીધું પ્રેમ કોઈથી મરતો નથી, આવતા રક્ષાબંધને મળશું. એટલે જેટલા જુવાનિયા અહીંયા બાકી છે છોકરાઓ, એ બધાને મોટા ભાઈ તરીકે એક મફત સલાહ આપું છું કે સમયસર ગોઠવાઈ જાજો, પસંદગીના ધોરણો બહુ ઊંચા ન રાખવા. અમે સમજી ગયા ને, પસંદગીના ધોરણો બહુ ઊંચા ન રાખવા, કારણ કે ઘણીવાર લક્ઝરી બસની અપેક્ષામાં સાદી બસ એ ઉપડી જાય છે. જો સમજાય તો આ છોકરાઓને સલાહ આપું છું બાકી છે, અને દીકરીઓ જેટલી કુંવારી હોય બેઠી હોય જોતી હોય યુટ્યુબ પર લાઈવ પ્રોગ્રામ, એને મોટા ભાઈ તરીકે સાવ મફત સલાહ કે ભાગીન લગ્ન કરો ને એના કરતા જાગીન લગ્ન કરજો. ભરૂચ અંકલેશ્વરમાં વસેલા પારસી પરિવારોએ બુધવારના પવિત્ર તહેવાર પતિતિ સાથે પારસી નૂતન વર્ષની એકમેકને શુભેચ્છાઓ પાઠવી ઉમંગભેર ઉજવણી કરી હતી. ભરૂચમાં વસતા પારસી સમાજના લોકોએ પટેટી પર્વ અને પારસી નૂતન વર્ષની પરંપરાગત ઉજવણી કરી હતી. આ દિવસમાં તેઓએ ભૂલોનો પશ્ચાતાપ કરીને મનને શુદ્ધ કરવાનો દિવસ માને છે. પારસીઓએ પોતાના ઘર અને આતશ બહેરમના આંગણમાં સાથિયા અને આસોપાલવના તોરણથી શણગાર કરે છે. અંકલેશ્વરમાં પણ પારસી સમાજ દ્વારા પતેતી નિમિત્તે તેમના નવા વર્ષની ઉજવણી કરી હતી. ભરૂચ અંકલેશ્વરમાં વસતા પારસી પરિવારો સવારથી જ પારસીવાડ ખાતે અને ભરૂચી નાકા પાસે આવેલ 11મીમાં પૂજા કરી પારસી ભાઈ બહેનો, બાળકો અને વડીલોએ નવા વર્ષ વસ્ત્રો પહેરી પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ એકબીજાના ઘરે જઈને નવા વર્ષની ઉજવણી કરી હતી. ભરૂચના ઉદ્યોગપતિ સ્વર્ગીય શ્યામ શેઠના પુત્ર એરિક શેઠના નિવાસસ્થાને સવારથી શુભેચ્છાઓની કતારો લાગી હતી. તેમના પરિવારને ભરૂચના ધારાસભ્ય રમેશ મિશ્રી, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, નગરપાલિકા વિપક્ષ નેતા શમશાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાડા, ઝુલ્ફિકાર સૈયદ સહિતના મિત્રોએ પતેતી પર્વ નિમિત્તે પરિવારને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. અંકલેશ્વરમાં વર્ષોથી વસવાટ કરતા પારસી સમાજ દ્વારા નવા વર્ષ નવરોઝની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નવા વર્ષ નિમિત્તે ભરૂચી નાકા પાસે આવે 11મીમાં પવિત્ર અગ્નિના દર્શન કરી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. ભારતીય ઉપખંડમાં અને એમાં પણ ખાસ કરીને ગુજરાત અને મુંબઈ શહેરમાં વસતા પારસીઓમાં પટેતીનો તહેવાર એ વિક્રમ સંવતની દિવાળીની જેમ પારસી વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. પટેતી એટલે કે પશ્ચાતાપ કરવો. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરીને શુદ્ધ થવાનું હોય છે. એના પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોઝ કહેવાય છે. પારસી સમાજ આ નવા વર્ષ નિમિત્તે પહેલા પારસીઓ દ્વારા 11મીમાં જઈ પવિત્ર અગ્નિના દર્શન કરવામાં આવે છે. પારસીઓ ઈરાનથી આવ્યાને 1392 વર્ષ થયા અને આજે 1393માં વર્ષની શરૂઆત થઈ છે. ત્યારે અંકલેશ્વરમાં વર્ષોથી વસવાટ કરતા પારસી સમાજ દ્વારા નવા વર્ષ નવરોઝની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચી નાકા પાસે આવેલ અગિયારી ખાતે પવિત્ર અગ્નિના દર્શન કરી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. નવું વર્ષ છે અમારું 393મું વર્ષ ભારતમાં આવ્યા ને અમને એટલા વર્ષ થયા, આજે 1392 પૂરા થયા અને 1393મું વર્ષ શરૂ થયું છે. આ વર્ષ દરમિયાન, આટલા બધા વર્ષો દરમિયાન અમને કદી પણ એમ લાગ્યું નથી કે અમે કોઈ ખોટી જગ્યાએ આવી ગયા. આ દેશે અમને સંપૂર્ણપણે સ્વીકાર્યા, આ દેશને અમે સંપૂર્ણપણે સ્વીકાર્યો. અમારાથી જે કંઈ થયું તે આ દેશને માટે મદદ કરી છે, સેવા કરી છે, અને કોઈ ક્ષેત્ર એવું બાકી નથી કે જ્યાં પારસીઓનો ફાળો નહીં હોય. પછી તમે લશ્કર જુઓ, તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જુઓ, તમે ઉદ્યોગો જુઓ, તમે શિક્ષણ જુઓ, દરેક ક્ષેત્રમાં પારસીઓએ ફાળો આપ્યો છે અને પારસીઓ સંપૂર્ણ રીતે સંતુષ્ટ અને સુખી છે. હવે સમય છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અને સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચ હિયરિંગ કેર એન્ડ સ્પીચ થેરાપી ક્લિનિક, અનુજ કે પાઠક, ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ પેથોલોજિસ્ટ. શું તમને સાંભળવામાં મુશ્કેલી પડે છે? શું તમારા કાનમાં સીટી જેવો અવાજ સંભળાય છે? શું તમારી આસપાસના લોકો સ્પષ્ટ ન બોલતા હોય તેવું લાગે છે? શું કોઈ પાછળથી અથવા બાજુમાંથી બોલે તો સમજવામાં તમને તકલીફ પડે છે? શું તમને ઘોંઘાટવાળા વાતાવરણમાં વાતચીત કરવામાં મુશ્કેલી પડે છે? શું તમને અવાજ કઈ દિશામાંથી આવે છે તે સમજવામાં તકલીફ પડે છે? શું તમને ફોન પર વાતચીત કરવામાં મુશ્કેલી પડે છે? શું તમને સાંભળવામાં મુશ્કેલી પડે છે? તમે મોબાઈલ દ્વારા પણ મશીનને ઓપરેટ કરી શકો છો. મોબાઈલ દ્વારા તમે અવાજ વધારી કે ઘટાડી શકાય છે. ફોનને કાન પર લગાવ્યા વગર પણ મશીનથી વાતચીત કરી શકાય છે. જો તમે ઓછું સાંભળતા હો તો અમારા ક્લિનિક પર આવી બહેરાશની સંપૂર્ણ તપાસ કર્યા પછી કોમ્પ્યુટર દ્વારા ડિજિટલ શ્રવણ યંત્રનો ટ્રાયલ અને માર્ગદર્શન કરવામાં આવશે. બહેરાશની સંપૂર્ણ તપાસ નિષ્ણાત ઓડિયોલોજિસ્ટ દ્વારા કરવામાં આવશે. શું તમને બોલવાની તકલીફ પડે છે? સ્પીચ થેરાપી ક્યારે લેવી પડે? ખોરાક ચાવવામાં અથવા તો ગળવામાં તકલીફ પડે ત્યારે, અવાજમાં તકલીફ હોય ત્યારે, જ્યારે તમારું બાળક તોતડું બોલે ત્યારે, જ્યારે તમારું બાળક કે પ્રિયજન હકલાવીને બોલે ત્યારે, બાળક ઉંમર પ્રમાણે બોલતા ન શીખ્યા હોય ત્યારે, ઓટિઝમ, ADHD, એફેઝિયા, અન્ય કોઈ લેંગ્વેજ ડિસઓર્ડર. સ્પીચ થેરાપી કોણ લઈ શકે છે? બાળકો, ટીનેજરો, પુખ્ત સભ્યો અને વૃદ્ધ સભ્યો, આમ દરેક ઉંમરના લોકો લઈ શકે છે. વારંવાર બેટરી બદલવાની ઝંઝટથી રાહત, આવી ગયું છે રિચાર્જેબલ કાનના મશીન. ડોક્ટર યુસુફ પટેલની પાછળ ભોલા મેડિકલની ઉપર 5 બત્તી ભરૂચ. મોબાઈલ નંબર 74-868-007-709, 70-968-01-663. ઈવા મેટર્નિટી હોમ સ્ત્રીઓ માટે વિશ્વસનીય કેન્દ્ર છે. અહીં સ્ત્રીઓની તરુણાવસ્થાથી શરૂ થઈને મેનોપોઝ સુધીની સંપૂર્ણ અને સમજપૂર્વક કાળજી લેવામાં આવે છે. અમે ગર્ભાવસ્થા તથા સ્ત્રી રોગને લગતા તમામ પ્રશ્નો અને એ સાથે જોડાયેલા લાગણીના પાસાને સમજીને વિશિષ્ટ સહકાર તથા સારવાર પૂરી પાડીએ છીએ. અમારી ક્ષમતા અને પ્રવીણતાનો વધુમાં વધુ ઉપયોગ કરી આપને સર્વોત્તમ સારવાર આપી શકીએ તે માટે અમારો બનતો પ્રયત્ન કરીએ છીએ. અહીં તમે અનુભવી શકશો કે તમે એક વિશ્વસનીય સ્થળ પર છો. આથી આજે જ આપની તંદુરસ્તીની સુંદર સફર ઈવા સાથે શરૂ કરો. ઉપલબ્ધ સારવાર: ગર્ભવતી માતાની સંપૂર્ણ કાળજી તથા સારવાર, નોર્મલ ડિલિવરી, પીડા રહિત ડિલિવરી, જોખમી ડિલિવરી તથા સિઝેરિયન ઓપરેશનના નિષ્ણાંત, નિસંતાનપણુંની વૈજ્ઞાનિક તથા આધુનિક સારવાર, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન, લેપ્રોસ્કોપી ઓપરેશનની સુવિધા, કુટુંબ નિયોજનનું ઓપરેશન તથા યોગ્ય માર્ગદર્શન, ગર્ભાશયના મુખનું કેન્સર, સ્તન કેન્સર તથા અંડાશયના કેન્સરની સંપૂર્ણ તપાસ તથા આધુનિક સારવાર, HPV વેક્સિનની સુવિધા ઉપલબ્ધ, રજોનિવૃત્તિને લગતી તમામ સમસ્યાનું નિદાન, 3D તથા કલર ડોપલર સોનોગ્રાફી, મેડિક્લેમની સુવિધા ઉપલબ્ધ. હિન્દુ ધર્મમાં અધિક માસ અને શ્રાવણ માસનું વિશેષ મહત્વ રહેલું છે. આ માસમાં દાન પુણ્યનો વિશેષ મહિમા રહેલો છે. હિન્દુ ધર્મમાં અધિક માસ અને શ્રાવણ માસનો વિશેષ મહત્વ રહેલું છે. આ માસમાં દાન પુણ્યનો વિશેષ મહિમા રહેલો છે. ત્યારે આ વર્ષે અધિક માસ અને શ્રાવણ માસ આમ 2 મહિના હિન્દુ ધર્મના ભાઈ બહેનો દ્વારા વિવિધ પૂજન, અર્ચન, દાન પુણ્ય સહિતના કાર્યો કરતા હોય છે. ચાલુ વર્ષે અધિક માસમાં અનેક મંદિરોમાં ભક્તોની ભીડ ઉભરાઈ હતી. આજરોજ અધિક માસના અંતિમ દિવસે અને બુધવારી અમાસે જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ
મંદિરના નર્મદા ઘાટ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો નર્મદા સ્નાન કરવા માટે ઉમટી પડ્યા હતા. સાથે જ નર્મદા સ્નાન કરી દાન પુણ્ય કરી દાન પુણ્યનો પણ મહિમા રહ્યો છે. અધિક માસ અને હવે આવતીકાલથી શરૂ થતો શ્રાવણ માસમાં સમગ્ર ગુજરાતભરમાંથી આવતા પ્રવાસીઓ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ ઉપર સ્નાન કરવા ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે હાલ નર્મદા નદીમાં મગરનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે અને નદીના પાણી પણ ઘણા ઊંડા હોવાથી પ્રશાસન તંત્ર દ્વારા અહીંયા યોગ્ય બંદોબસ્ત ગોઠવી મગરની સાવચેતીના બેનરો લગાવવામાં આવ્યા હતા. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી તરફ આઈસર ટેમ્પાના ચોરીના સળિયા ભરીને વેચાણ અર્થે ફરતા ત્રણ ચોર ઈસમોને શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી આઈસર ટેમ્પો અને ચોરીના સળિયા મળીને કુલ 2.61 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના ગડખોલ ગામ પાસે આવેલ નીરવકુંજ સોસાયટીમાંથી થોડા દિવસ પહેલા નવા બની રહેલા મકાનના કમ્પાઉન્ડમાંથી ₹45,000 સળિયાની ચોરી થઈ હતી. જે અંગેની ફરિયાદ મકાન માલિક રવિમોહન વિશ્વકર્માએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન શહેર બી ડિવિઝન પોલીસની ટીમે પેટ્રોલિંગ વેળાએ અંકલેશ્વરના ગડખોલ ગામની હદમાં આવેલ નીરવકુંજ સોસાયટીમાંથી ચોરી થયેલા સળિયા ત્રણ શખ્સો આઈસર ટેમ્પામાં ભરીને વેચાણ કરવા રાજપીપળા ચોકડી તરફ જઈ રહ્યા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ટેમ્પો અને ચોરીના સળિયા સાથે સંદીપ પ્રેમચંદ ગુપ્તા, સ્વયં કુલદીપ કાલિયા અને મોલારસંગ જયપ્રકાશસિંહ ને ઝડપી પાડ્યા હતા. બી ડિવિઝન પોલીસે તેમની પાસેથી ₹46,500 કિંમતના સળિયા, 2 લાખનો ટેમ્પો મળી, 15,000ના 3 નંગ મોબાઈલ મળી, કુલ ₹2,61,500નો મુદ્દામાલ કબજે કરી આ ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર વિસ્તારમાં એસઓજી પોલીસ ચાર્ટર્ડ સંબંધિત પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રાજપીપળા ચોકડી પાસે એક શંકાસ્પદ હિલચાલ કરતો ટેન્કર સર્વિસ રોડ પાસે ભરૂચ રોડ તરફ ઊભો હતો. જે ટેન્કરના ચાલકને એસઓજી પોલીસે ટેન્કરમાં રહેલ જથ્થા અંગે પૂછપરછ કરતાં ટેન્કર ચાલકે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. ટેન્કરમાં રહેલ જથ્થા અંગે પણ યોગ્ય ખુલાસો ન કરતાં પોલીસે ટેન્કર ચાલક રાજેન્દ્રસિંહ ચહેરસિંહ ઝાલાની અટક કરી બી ડિવિઝન પોલીસ મથકે લઈ આવ્યા હતા અને ટેન્કરમાં રહેલ જથ્થા અંગે એફએસએલને જાણ કરી હતી. તેમજ જીપીસીબીને જાણ કરતાં પ્રાથમિક સેમ્પલ લેતા ટેન્કરની અંદર રહેલ જથ્થો વેસ્ટ કેમિકલનો જથ્થો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ જથ્થો જીઆઈડીસીમાં આવેલ એસપીસી લાઈફ સાયન્સમાંથી નીકળ્યો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે આ જથ્થો જ્યાં મોકલવાનો હતો તેના બદલે અન્ય પણ લઈ જવામાં આવી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. એસઓજી પોલીસ દ્વારા આ અંગે બી ડિવિઝન પોલીસ મથક અંકલેશ્વર ખાતે પ્રથમ જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. તેમજ આ કેમિકલ વેસ્ટ ક્યાં લઈ જવામાં આવી રહ્યું હતું અને તેનો પ્રકૃતિને નુકસાનકારક રીતે નિકાલ કરવામાં આવી રહ્યો હતો કે કેમ, તેમજ બિલ્ટી અને જરૂરી દસ્તાવેજી પુરાવા અંગે પોલીસ દ્વારા ખરાઈ શરૂ કરી હતી. તેમજ જીપીસીબી દ્વારા પણ ટેન્કર તેમજ પોલીસ વિભાગમાં સામે આવેલ એસપીસી લાઈફ સાયન્સ કંપની ખાતે પણ સેમ્પલ લઈ વધુ તપાસ શરૂ કરી હતી. ઝઘડિયા જીઆઈડીસીના કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા જાતિ વિષયક ટિપ્પણી કરતા આદિવાસી સમાજ રોષે ભરાયો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ સેન્ટ ગોબિન કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટ ભરત આહિરે ટેલિફોનિક વાતચીત દ્વારા આદિવાસી સમાજ માટે વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવી હતી. ત્યારબાદ કોન્ટ્રાક્ટરની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતા આદિવાસી સમાજના યુવાનો રોષે ભરાયા હતા. ત્યારબાદ આજરોજ આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ભેગા થયા હતા અને કોન્ટ્રાક્ટરનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ પોલીસે દરમિયાનગીરી કરી કોન્ટ્રાક્ટરને પોલીસ મથકે બોલાવતા સમાધાન થયું હતું. આદિવાસી સમાજના યુવાનો સમક્ષ કોન્ટ્રાક્ટર દ્વારા માફી માંગી અને હવે ક્યારે પણ આદિવાસી સમાજ તેમજ આ વિસ્તાર વિરુદ્ધ કોઈપણ વિવાદિત ટિપ્પણી નહીં કરું તેમ જણાવતા મામલો થાળે પડ્યો હતો અને કોન્ટ્રાક્ટર અને આદિવાસી યુવાનો વચ્ચે સુખદ સમાધાન થયું હતું. આજરોજ અમે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને જે 2-3 દિવસ પહેલાં સેન્ટ ગ્લોબિન વેબર પ્લાન્ટની અંદર જે 2-3 દિવસથી જે જાતિ વિશેષક જેકે એન્ટરપ્રાઇઝ ભરતભાઈ આહિર દ્વારા જે આદિવાસી સમાજના પૂર્વજો અને એ લોકોની જે કંઈ અમારી લાગણી જે દુભાઈ હતી એ લઈને અમે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ સેલાણી સાહેબ પાસે અમારી રજૂઆત આખો સમાજને લઈને અમે આવ્યા હતા. સેલાણી સાહેબે બી અમને સહયોગ આપ્યો. ભરતભાઈ આહિરને બી અહીંયા બોલાવ્યા. એમને અમારી જે કંઈ માંગણી હતી એ ભરતભાઈએ બી અમારા સમાજની જે લાગણી દુભાઈ હતી ભરતભાઈ આહિરે બી માફી માંગી છે. અને ભરતભાઈને બી અમે કહેવા માંગીએ છીએ કે નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ નહીં થાય. કોઈ બી સમાજ હોય, આદિવાસી સમાજ હોય, એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, પણ કોઈને બી સમાજની લાગણી નહીં દુભાય એ તમે ખાસ કાળજી રાખો. આજરોજ અમે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ ચોકી હાજર રહી મારા દ્વારા સેન્ટ ગોબિન વેબર કંપનીમાં અમારા વર્કર્સ આદિવાસી ભાઈઓ જોડે જે ઉગ્ર બોલાચાલી થયેલ હતી અને એમાં વાણીવિલાસમાં
મારાથી જે કંઈક આ એરિયા વિશે બોલાયેલ છે અને આદિવાસી ભાઈઓ વિશે જે કંઈક મારાથી બોલાયેલ છે એ બદલ હું આદિવાસી સમાજની માફી માંગુ છું અને આ વિસ્તારમાં મારા કાર્ય કામ કરતા કામદારો ઘણા છ છ વર્ષોથી મારી જોડે કામ કરે છે એમની જોડે આગળથી જે હું સારો વર્તાવ કરતો આવી રહ્યો છું એવો વર્તાવ મારો સતત ચાલુ રહેશે તો આ બદલ અમે આદિવાસી ભાઈઓ સૌ ભેગા થઈ અને અમારું સુલે ભર્યું કામ પોલીસ સ્ટેશનમાં પોલીસ સમક્ષ હાજર રહી અને અમારા એકબીજાની ગેરસમજ દૂર કરી અને અમે સૌ ભેગા મળીને હવે ફરીથી આ કામ ધંધો આગળ ચાલુ રાખશું. દેશી દારૂની હેરાફેરીમાં પણ મુટલેગરો લક્ઝુરિયસ કારમાં હેરાફેરી કરતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અંકલેશ્વર પોલીસે પકડે માત્ર 5000 રૂપિયાના દેશી દારૂની સામે 3.50 લાખની ગાડી કબજે કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પકડેલી એક લક્ઝુરિયસ કારમાંથી 250 લીટર દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફને મળતી માહિતી પ્રમાણે એક સ્કોડા કારમાં દેશી દારૂની હેરાફેરી કરવામાં આવે છે, જેથી પોલીસે માહિતીના આધારે આજરોજ ગોલ્ડન બ્રિજ રોડ નંબર 7 ઢોળા ઉપર વચમાં હતા. તે સમયે માહિતીવાળી સ્કોડા કાર આવતા તેને રોકી તલાશી લેતા તેમાંથી 250 લીટર દેશી દારૂની કિંમત રૂપિયા 5000 અને લક્ઝુરિયસ સ્કોડા કાર કિંમત રૂપિયા 3,50,000 અને એક એપલ 11 કંપનીના મોબાઈલ કિંમત રૂપિયા 20,000 મળીને કુલ રૂપિયા 3,75,000નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારૂની હેરાફેરી કરતા રોશન રતિલાલ પાટણવાડિયાને ઝડપી પાડી દારૂ આપનાર કલ્પના રતિલાલ પાટણવાડિયા અને લખી ગામના ગંભીર ગોહિલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકા રિલીફ વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઇકરા ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલના નવનિર્મિત બિલ્ડિંગનું સ્વર્ગીય અહેમદભાઈ પટેલના સુપુત્રી મુમતાઝબેન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અંકલેશ્વરની ઇકરા ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલના નિર્માણ પામેલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ નવનિર્મિત હાઈસ્કૂલ બિલ્ડિંગનું મુમતાઝબેન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે હાઈસ્કૂલના વિવિધ વર્ગોનું પણ તેઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નવનિર્મિત બિલ્ડિંગના ઉદ્ઘાટન સમારોહમાં મુમતાઝબેન પટેલે બાળકોના અભ્યાસ માટે એક સવલત ઊભી કરી જેને આવકારી હતી, જે બદલ ઇકરા સ્કૂલના ટ્રસ્ટી મંડળને અભિનંદન પાઠવ્યા હતા. આ સંસ્થાને ઊભા કરવામાં સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલે સી ફાળો આપી આ વિસ્તારના ગરીબ આદિવાસી તથા મુસ્લિમ સમાજના બાળકોના અભ્યાસ અંગેની સુવિધા ઊભી કરી છે. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મંડળના પ્રમુખ જનાબ ઉસ્માન ખાન, ઉપપ્રમુખ જનાબ જલાલુદ્દીન આરિફ વજીફદાર, સિનિયર ટ્રસ્ટી એસડી પટેલ, પિરામણના સરપંચ ઇમરાન પટેલ, ઇકબાલ ગૌરી, કાપોદ્રાના સરપંચ આયેશાબેન મોદી સહિતના આગેવાનો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા. An educational trust in the field of education. Nehruji said, "The children of today will make the India of tomorrow. You are the best hope for our future. So make the most of this special gift of education that you're getting. All I can tell you today is that study very, very hard because that is the only gift that you'll take forward in life." पच्चीस वर्ष का अच्छा हुआ आज तक टिकरा एक परिवार ताकि इसको यहाँ तक पहुंचा. इस तरीके से दिन के जमा करके चिड़िया अपने घोंसले को बनाती है, उसी तरीके से टिकरा परिवार के सभी ट्रस्टी और तमाम लोगों का योगदान से आज हम इस मुकाम पे पहुंचे. આમોદમાં ગત રોજ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. આમોદ શહેરમાં ઠેર ઠેર મહોલ્લે મહોલ્લે રાષ્ટ્રધ્વજ લગાવેલ નજરે પડ્યા હતા. આમોદ શહેર વહેલી સવારથી દેશભક્તિના અવાજથી ગુંજી ઉઠ્યું હતું. આમોદ શહેર પોલીસ સ્ટેશન, મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયત, નગરપાલિકા તેમજ તમામ સરકારી તેમજ ખાનગી સ્કૂલોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સ્કૂલના બાળકો દ્વારા સૂત્રોચ્ચાર સાથે તિરંગા રેલી નીકળી હતી. કેટલાક સ્કૂલોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર દિનની ઉજવણી નિમિત્તે અમે અહીંયા આગળ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વૃક્ષારોપણ અને તિરંગા યાત્રાના ભાગરૂપે એક રેલીનું આયોજન કરેલું હતું. આ આઝાદી કા અમૃત મહોત્સવની અંદર કે એક ભવ્ય કાર્યક્રમ અમારી શાળામાં કરવામાં આવ્યો અને અમારી શાળાના 1050 વિદ્યાર્થીઓ આ દરેક કામની અંદર રોકાયા અને વૃક્ષારોપણ
તથા રેલીમાં પણ એમણે સહયોગ આપ્યો છે. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન અમારી સ્કૂલમાં ભવ્ય ઉત્સાહથી ઉજવવામાં આવ્યો, જે દરમિયાન ઘણા બધા વાલી સંમેલનના સભ્યો, SMCના સભ્યો, મુખ્ય મહેમાનો, નગરપાલિકાના અધ્યક્ષ, ચેરમેન આ બધા અહીંયા પધાર્યા. અમારા બાળકોએ ઉત્સાહભેર સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી કરી. જે અમારા બાળકો તાલુકા લેવલે જે પ્રોગ્રામ કરી આવ્યા હતા એ પ્રોગ્રામો પણ અહીંયા જોવામાં આવ્યા. બહુ જ ઉત્સાહભેર બધા બાળકો ખુશી ખુશી આનંદથી આ પ્રોગ્રામો નિહાળ્યા અને તાલીઓના ગડગડાટથી આખો માહોલ એટલો મસ્ત સજી ઉઠ્યો કે ભાઈ આજે તો એક દેશભક્તિ ગીતમાં બધા જ સવાઈ ગયા છીએ. 15 ઓગસ્ટ નિમિત્તે નસવાડી પોલીસ તરફથી મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નસવાડી તાલુકાના PI MS સુતરિયાની આગેવાનીમાં પોલીસ સ્ટાફ સાથે પોલીસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નસવાડી ટાઉનમાં વિવિધ વિસ્તારોમાંથી રેલી કાઢવામાં આવી હતી. નસવાડી પોલીસ દ્વારા ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન, જય કિસાન, હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. હાસોટના અલવા ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5ના મોત. કારમાં સવાર ભરૂચના એક મુસ્લિમ પરિવારની 4 મહિલા સહિત 1 પુરુષનું મોત, 1 બાળકનો આબાદ બચાવ. શહેરને દેશભક્તિમાં રસ તરબોળ કરતો વતનના રતન કાર્યક્રમ યોજાયો. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત વતનના રતન આઝાદીની અમર કથાઓને નગરજનોએ માણી. સુપ્રસિદ્ધ સાહિત્યકાર સાઈરામ દવેના કંઠે આઝાદીની અમર કથાઓ સાંભળવાનો અનેરો અવસર નગરજનોને ઘર આંગણે પ્રાપ્ત થયો. ભરૂચ અંકલેશ્વરમાં પારસી સમાજ દ્વારા નવા વર્ષ નવરોઝની ઉત્સાહભેર ઉજવણી. નવા વર્ષ નિમિત્તે પારસી સમાજ દ્વારા 11ના દર્શન કરાયા, એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.